नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 में आपणे आजे घणा दिवस पछी मळीए छे। भूगोळનું प्रकरण 2 विषे आपणे माहिती मेळवी छे। प्रकरण 2 आपणने ख्याल छे मुजब मानव वस्ती ની ચર્ચા આપણે કરવાની છે, કારણ કે ધોરણ 12 માં જે ભૂગોળ વિષે આપણે ભણીએ છીએ એમાં ખાસ કરીને માનવ ભૂગોળની જ ચર્ચા છે, અને માનવ ભૂગોળની ચર્ચામાં માનવી વિષેની જ્યારે વાત આવે ત્યારે માનવ વસ્તીનો અભ્યાસ કરવો અનિવાર્ય છે। જો માનવ વસ્તીનો અભ્યાસ ન કરીએ તો આપણને ખબર પડે નહીં કે આપણે જે સંસાધનો છે, કુદરતી જે સંસાધનો આપણને મળ્યા છે, એ દરેક પ્રકારના સંસાધનોનો કેવી રીતે આપણે ઉપયોગ થાય છે, અથવા એના માટે જે જાગૃતિ કરવા લાવી હોય તો કેવી રીતે લાવી શકાય, એના માટે થઈને આપણે માનવ વસ્તીનો અભ્યાસ કરીશું। ત્યારે આમાં ખાસ કરીને માનવ વસ્તીનું વિતરણ અને ગીચતા આ બે જોવું પડે કે ભાઈ માનવ વસ્તી વિતરણ કેવું છે અને માનવ વસ્તી ગીચતા કેટલી છે। આ બે બાબતો આપણે ખાસ જોવી પડે। જનરલી એમ કહી શકાય કે જે જગ્યાએ માનવ વસ્તી કેવા પ્રકારની છે અથવા એ સંસાધનોનો કેવી રીતે ઉપયોગ કરે છે એના આધારે આપણને એવો ખ્યાલ આવે કે માનવ વસ્તી કેવા પ્રકારની છે। સંસાધનના ઉપયોગના આધારે આપણને ખ્યાલ આવે કે માનવ વસ્તી કેવી છે, અને એ ડિટેલમાં અભ્યાસ આપણે જાણવો પડે કે અથવા જે તે પર્યાવરણ કેવું વપરાય છે અથવા ત્યાં પર્યાવરણની કેવી સમસ્યાઓ આવશે ભવિષ્યમાં એનો આપણને ખ્યાલ આવે, માનવ વસ્તી જે પ્રમાણે સંસાધનોનો ઉપયોગ કરે છે તે પ્રમાણે। ઘણી વખત આપણને ખબર હોય કે દાખલા તરીકે આપણને ખ્યાલ છે કે લાસ્ટમાં આપણે જોયું હતું કે પેટ્રોલ એક એવું સંસાધન છે કે અથવા પેટ્રોલિયમ કહીએ તો એક એવા પ્રકારનું સંસાધન છે કે જેનો એક વખત ઉપયોગ કરીએ ત્યાર પછી એ ફરી એનો યુઝ થતો નથી, તો એના ઉપયોગનો પેટ્રોલના ઉપયોગ માટે માનવ વસ્તી જવાબદાર છે કેવી રીતે। જે દેશમાં માનવ વસ્તી ક્વોલિટીવાળી કે દાખલા તરીકે ભણેલી ગણેલી હશે અથવા સાક્ષર હશે અથવા ઉચ્ચ જ્ઞાન મેળવેલી હોય તે એને ખબર છે કે પેટ્રોલનું એક ટીપું એક વખત બળી ગયા પછી એ ફરી પુનઃ બનતું નથી, તો એ પેટ્રોલનો જે ઉપયોગ કરવાનો છે એ વ્યવસ્થિત રીતે કરશે કે ભાઈ જરૂર પૂરતું પેટ્રોલનો ઉપયોગ થાય, અનિવાર્ય સંજોગોમાં જ આપણે જ્યાં દાખલા તરીકે અતિશય વાહનો વધારી દેવાને કે વાહનોની સુવિધા કરીને આડેધડ પેટ્રોલનો ઉપયોગ કરવાનો કે તે કેટલેક આ માનવ વસ્તી પર આધારિત છે કે માનવ વસ્તી એને કેવી રીતે એક્સેપ્ટ કરે છે, સંસાધનને કેવી રીતે એનો યુઝ કરવાનું એ એના લિટરસી પર જાય, એની સાક્ષરતા પર જાય। હવે કેટલાક દેશ એવા હોય કે જેમાં સાક્ષરતાનું પ્રમાણ કદાચ ઓછું હોય અથવા ઉચ્ચ શિક્ષણ ઓછું હોય અથવા સંસાધનો વિશેનું જ્ઞાન ઓછું હોય, એને એમ જ છે કે આપણે મંગાવીએ છીએ અને વાપરવાનું છે, જરા પડ્યું જ છે ને શા માટે ના વાપરીએ, અને જો આડેધડ વાપરે પેલા સોસાયટીના નાકે જવું હોય તો કિક મારીને જો એક બાઇક લઈને જતો હોય તો પોતાના ઘરથી સોસાયટીના બહાર ઝાપા સુધી જવું હોય તો ચાલીને જવાય, પણ ઘણા ટેવ હોય કે ના બાઇક વગર નહીં જવાનું, તો બાઇક પર જ જતો હોય તો સમજી લેવાનું કે આવું કેટલું પેટ્રોલ આપણે નકામું વાપરી નાખતા હોય કે જે કામ વગરનું હોય કે જ્યાં ચાલીને જઈ શકાય તેમ હોય, કહેવાય કે બહુ લોંગ ડિસ્ટન્સ ના હોય એવી જગ્યાએ આપણે પેટ્રોલ બચાવી શકીએ એમ હોય છતાં આપણે બચાવતા નથી, તો એ માનવ વસ્તી પર જાય છે। એટલે ક્યાં ક્યાં કેવા પ્રકારની વસ્તી છે વિશ્વમાં, એ પ્રકારની જે જે જગ્યાએ વસ્તી જે પ્રકારની હશે એ પ્રકારના આપણને એ સંસાધનોનો ઉપયોગ અને એ રીતે ખબર પડે, તો પછી મારે શું કરવું પડે, મારે માનવ વસ્તી વિશે જાણવું પડે કે સંસાધનો કેટલા છે અને એની સામે માનવ વસ્તી કેટલી છે, વિશ્વમાં માનવ વસ્તી કેટલી છે અને સામે સંસાધનો કેટલા છે, તો એ પ્રમાણે એક વહેંચણી કરાય સંસાધનોની। બીજી બાજુ એવું પણ બને કે લિમિટેડ સંસાધન હોય અને ત્યાં માનવ વસ્તી વધારે હોય, ઓછા સંસાધનો હોય પ્રમાણમાં મર્યાદિત સંસાધનોની સામે માનવ વસ્તી જો વધારે હોય તો એ માનવ વસ્તીનું ભારણ પહેલાં ઓછા સંસાધનો પર આવે છે,
અને ઘણા પ્રદેશ એવા હોય કે ત્યાં સંસાધન પુષ્કળ છે પણ માનવ વસ્તી ઓછી છે. તો માનવ વસ્તી ઓછી હશે તો ત્યાં સંસાધન ઇઝીલી છે કે ભાઈ એ વાપરશે તો એ ખૂટવાનું નથી. તો મારે એક ભૌગોલિક દૃષ્ટિએ મારે માનવ વસ્તીનો અભ્યાસ કરવો છે અને ભૌગોલિક દૃષ્ટિએ માનવ વસ્તી ક્યાં કેવી રીતે વિતરણ પામેલી છે. પૃથ્વી સપાટી પર માનવ વસ્તી જુદા જુદા જે ખંડો છે અને જુદા જુદા દેશો છે એ દરેક દેશોમાં માનવ વસ્તી કેવી રીતે વિતરણ પામેલી છે, વહેંચાયેલી છે અને જે તે સંસાધનો ઉપર એનું ભારણ કેટલું છે એનો અભ્યાસ મારે ખાસ કરવો છે અને એ પ્રકરણ બેમાં છે. હવે એક અંદાજ એવો છે કે કોઈપણ પ્રદેશ હોય એમાં વસ્તી ગીચતા પણ જરૂરી છે. પ્રદેશ મોટો હોય અને વસ્તી ઓછી હોય તો આપણને સીધી ખબર પડી જાય કે ભાઈ ત્યાં જે સંસાધનો છે એનો ઉપયોગ કરશે. પણ કહેવાનો મતલબ એવું છે કે ભાઈ વસ્તી ઓછી છે એટલે સંસાધનોનો ઉપયોગ સારી રીતે કરી શકશે. પણ ઘણી વખત શું છે કે પ્રદેશ નાનો હોય અને વસ્તી વધારે હોય તો ત્યાં સંસાધનો પર બર્ડન વધારે આવશે, કારણ કે વાપરનાર વર્ગ વધારે છે, વસ્તી વધારે છે તો એને આપણે વસ્તી ગીચતા કહીશું. તો વસ્તી ગીચતા માટે પણ એક ચોક્કસ એકમ આપણે નક્કી કર્યો કે કોને વસ્તી ગીચતા કહેવાય. એટલે વસ્તી ગીચતા એટલે શું એમ એ આપણે નક્કી કરવું પડે કે ભાઈ દર ચોરસ કિલોમીટર એક ચોરસ લઈએ આપણે એનો એક કિમી આ બાજુ છે, એક કિમી આ બાજુ છે, એક કિલોમીટર આ બાજુ છે અને એક કિલોમીટર આ બાજુ છે. દર ચોરસ કિલોમીટર પૃથ્વી પર અથવા કોઈ શહેર છે, દાખલા તરીકે અમદાવાદ છે, અમદાવાદ શહેર આપણે લઈએ કે ભાઈ આ અમદાવાદ શહેર મેં લીધું બરાબર. તો અમદાવાદ શહેરમાં એક ચોરસ કિલોમીટર, હું બીજે એક ચોરસ કિલોમીટર બીજું એક લઉં છું બરાબર. આ પણ એક કિલોમીટર છે, આ પણ એક કિમી છે, આ પણ એક કિલોમીટર છે અને અહીંયા પણ એક કિલોમીટર છે. આ કચ્છ છે. તો આ અમદાવાદનું છે, આ કચ્છ છે. તો આપણને ખબર પડશે કે ભાઈ અમદાવાદની અંદર જે માનવ વસ્તી છે એ નજીક રહેતી હશે, જ્યારે કચ્છમાં છૂટી છવાઈ હશે. તો ચોરસ કિલોમીટર સરખું છે પણ એક જ ચોરસ કિલોમીટરમાં અમદાવાદમાં વસ્તી ગીચ છે, જ્યારે અહીંયા છૂટી જવાય છે. એનો અર્થ એ થયો કે દર ચોરસ કિલોમીટરે કુલ જે માનવ વસ્તી છે સરેરાશ માનવ વસ્તીને આપણે વસ્તી ગીચતા કહીશું. ભાઈ આમાં વસવાટ કરતી માનો કે આપણને એવી ખબર પડી કે ભાઈ એક ચોરસ કિલોમીટરની અંદર 500 વ્યક્તિ વસે છે બરાબર, અથવા 500 કુટુંબ છે. આપણને એવી ખબર પડે કે ભાઈ 500 કુટુંબ છે, એટલે 500ની જનસંખ્યા છે અને અહીંયા એક ચોરસ કિલોમીટરમાં 100ની જનસંખ્યા છે. તો આપણને ખબર પડે છે કે ભાઈ અહીંયા વસ્તી ગીચતા વધારે છે અને અહીંયા વસ્તી ગીચતા ઓછી છે. એટલે અમદાવાદમાં પ્રદેશ એક ચોરસ કિલોમીટરમાં રહેવાવાળો વર્ગ વધારે છે, એક ચોરસ કિલોમીટરનો કચ્છમાં રહેવાવાળો વર્ગ ઓછો છે, તો એને આપણે વસ્તી ગીચતા કહીશું. એટલે આ એક વસ્તી ગીચતાનું પ્રમાણ થયું કે ભાઈ ક્યાં કેવા પ્રકારની વસ્તી ગીચતા છે. એટલે આના આધારે એવું કહી શકાય કે વિશ્વમાં જમીન પ્રદેશો તો ઘણા બધા છે પણ દરેક જમીન પ્રદેશ પર માનવ વસ્તી છે એવું નહીં, દરેક જમીન પ્રદેશ પર માનવ વસ્તી છે એવું નથી. પણ ઘણા બધા જમીન પ્રદેશ એવા છે કે માનવ વસ્તીથી ઓછી માનવ વસ્તી અને કેટલાક જમીન પ્રદેશ એવા છે કે ગીચ માનવ વસ્તી છે, ઘણી બધી માનવ વસ્તી છે ત્યાં આગળ છે. દાખલા તરીકે જોઈએ કે ભાઈ 90% માનવ વસ્તી એમ કહેવાય છે કે ભાઈ કેટલાક આંકડા આપણને મળ્યા છે એમાંનો એક આંકડો એવો છે કે ભાઈ 90% માનવ વસ્તી જે છે એ 90% માનવ વસ્તી એ દુનિયાની 90% માનવ વસ્તી માત્ર 10% જમીન વિસ્તારમાં રહે છે. કેટલું બધું વેરિએશન છે, કેટલો બધો તફાવત છે. 90% માનવ વસ્તી માત્ર 10% જમીન વિસ્તાર પર રહે છે.
બાકીનો 90% જમીન વિસ્તાર માનવ વસ્તી છે પણ ઓછી છે. ગીચ વસ્તી 10% જમીન વિસ્તાર પર છે. એટલે જે માનવો વસ્યા છે, માનવ વસ્તી છે, બરાબર, એ વસ્તીનું આ એક પ્રકારનું વિતરણ છે. વસ્તી વિસ્તારના આધારે આપણે નક્કી કર્યું કે ભાઈ 90% માનવ વસ્તી જ્યાં છે, અને એમાંય ખાસ કરીને એશિયા ખંડમાં સૌથી વધારે માનવ વસ્તી છે. એટલે સૌથી વધુ માનવ વસ્તી ધરાવતા 4 પ્રદેશો આપણે નક્કી કરેલા છે. અને 4 પ્રદેશો આપણે જોઈએ કે કયા કયા 4 પ્રદેશો છે કે જેમાં સૌથી વધારે માનવ વસ્તી આવેલી છે. એટલે 4 પ્રદેશો આપણે નક્કી કરેલા છે. એમાં પહેલો જે છે એમાં દક્ષિણ એશિયા છે. પહેલો પ્રદેશ છે દક્ષિણ એશિયા છે. પહેલો દક્ષિણ એશિયા છે, બીજો પૂર્વ એશિયા છે, ત્યાર પછી પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા, અને છેલ્લે પશ્ચિમ યુરોપ. આ 4 પ્રદેશો એવા છે કે જેમાં દુનિયાની સૌથી વધારે માનવ વસ્તી વસવાટ કરે છે. એટલે સૌથી વધારે માનવ વસ્તી આ 4 પ્રદેશોમાં છે. એક તો દક્ષિણ એશિયા ખંડમાં 2 ભાગ છે. દક્ષિણ એશિયામાં પુષ્કળ માનવ વસ્તી છે અને પૂર્વ એશિયામાં પુષ્કળ માનવ વસ્તી છે. અમેરિકામાં પૂર્વમાં, મધ્યમાં અને ઉત્તરમાં 3 ભાગની અંદર અમેરિકામાં માનવ વસ્તી વધારે છે. જ્યારે પશ્ચિમ યુરોપની અંદર માનવ વસ્તી વધારે છે. આની પાછળના કારણો છે, આ દરેક પાછળના કારણો છે. જેમ જેમ હવે એની પહેલાં તમને એક વાત ખાસ કહી દઉં કે હવે જ્યારે ધોરણ 12માં છો ત્યારે તમારે શું ધ્યાન આપવાનું છે. તો ધોરણ 12ની અંદર તમારે જે ધ્યાન આપવાનું છે કે તમને આ બધા પ્રદેશો ખબર હોવી જોઈએ કે ભાઈ કયા પ્રદેશ ક્યાં આવેલા છે. એનો અર્થ એ થયો કે તમને એટલાસનું જ્ઞાન, નકશા પોથીનું જ્ઞાન બરાબર હોવું જોઈએ. તમને પૃથ્વી પર કયો દેશ ક્યાં આવેલો છે એ તમારે બરાબર અભ્યાસ કરવો પડશે. અત્યાર સુધી આમે હું તમને ધોરણ 11માં કહેતો જ આવ્યો છું કે જ્યાં સુધી તમે નકશા વાંચન બરાબર નહીં શીખો, અથવા કયો દેશ ક્યાં આવેલો છે, કયા ખંડમાં છે, કઈ દિશામાં છે, કયો દેશ સમૃદ્ધ છે તો કેમ છે, એને ભૌગોલિક જે લોકેશનો છે અથવા સ્થળ છે, ભૌગોલિક સ્થળો એને લઈ અને એની વિશેષતા શું છે, આ બધું આપણે ધોરણ 11માં પણ જોતા હતા. હવે ધોરણ 12માં તો આપણે ખાસ આની પર ફોકસ પાડવું જ પડશે. તમારે આને કોન્સન્ટ્રેટ કરવું પડશે કે ભાઈ દક્ષિણ એશિયામાં કયા દેશો આવેલા, પૂર્વ એશિયામાં કયા દેશો આવેલા છે, આ વિસ્તારની અંદર કયા પ્રકારના, અમેરિકા ખંડ છે ને, અમેરિકાની અંદર આખો એક દેશ જ છે, બરાબર છે. તો એ ઉત્તર અમેરિકા ખંડ જે છે એની અંદર કયા બે, કેનેડા અને અમેરિકાના કયા વિભાગો આવેલા છે. પશ્ચિમ યુરોપ, યુરોપ ખંડ છે અને એમાં પશ્ચિમ ભાગ છે, તો પશ્ચિમ ભાગમાં કયા કયા દેશો આવેલા છે એનું મને સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. એમાં દાખલા તરીકે દક્ષિણ એશિયાની અંદર જોઈ લઈએ તો ભારત એક તો આવે, ત્યાર પછી બાંગ્લાદેશ આવે. ભારત છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, ત્યાર પછી મ્યાનમાર, કંબોડિયા, થાઈલેન્ડ અને શ્રીલંકા. આટલા દેશો એ દક્ષિણ એશિયાના છે. આપણું ભારત એમાં છે, આપણો પાડોશી દેશ બાંગ્લાદેશ એમાં છે, પાડોશી દેશ પાકિસ્તાન, પાડોશી દેશ મ્યાનમાર, આ બધા પાડોશમાં છે. આ બધામાં માનવ વસ્તી પુષ્કળ છે, ગીચ છે. એ જ રીતે કંબોડિયા, થાઈલેન્ડ, શ્રીલંકા, આ બધા વિસ્તાર, શ્રીલંકા પણ આપણા પાડોશમાં છે, આ જગ્યાએ માનવ વસ્તી ગીચ છે. ત્યાર પછી પૂર્વ એશિયામાં આવે છે, એમાં ચીન આવે છે, જાપાન છે, ચીન છે, જાપાન છે, કોરિયા અને ફિલિપિન્સ ટાપુ.
આટલા પ્રદેશો, આટલા બધા દેશો, એટલે આપણને ખબર જ છે કે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ દેશ ચીન છે અને બીજા નંબરે ભારત છે. બંને દેશો એમાં આવી ગયા. એટલે સૌથી વધારે વસ્તીનું ભારણ એશિયા ખંડમાં, દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયામાં છે. ત્યાં પછી જાપાન છે, કોરિયા છે, ફિલિપાઈન્સ, ટાપુઓ, ઇન્ડોનેશિયા, મલેશિયા બધું એમાં આવે છે. ત્યાં આગળ સૌથી વધારે છે. એ જ રીતે કેનેડા, મેં તમને કહ્યું કે ઉત્તર અમેરિકા ખંડની અંદર બે જ દેશ છે, એક અમેરિકા છે અને કેનેડા છે. એટલે કેનેડા આખું આવે. અને બીજું, અમેરિકાના આ જે ભાગ છે એ ઉત્તર અને પૂર્વના ભાગ છે. ઉત્તર અને પૂર્વનો ભાગ અમેરિકાનો છે. આ જગ્યાએ ઉત્તર ભાગમાં અને પૂર્વ ભાગમાં, હવે તમે એટલાસની અંદર જ્યારે અમેરિકા ખંડ જુઓ, તો નકશામાં તમે અમેરિકા ખંડ જુઓ તો તમને ખ્યાલ આવશે કે પૂર્વ ભાગની અંદર માનવ વસ્તી વધારે છે. તો કેમ? કારણ કે પૂર્વ ભાગ બાજુ એટલાન્ટિક મહાસાગર છે. અમેરિકાના પૂર્વ વિસ્તારમાં એટલાન્ટિક મહાસાગર આવેલો છે અને એટલા માટે ન્યૂજર્સી, ન્યુયોર્ક, શિકાગો આ બધા જે શહેરો છે એ પૂર્વ બાજુ છે, એટલાન્ટિક મહાસાગરના કિનારા છે. એટલે ત્યાં માનવ વસ્તી વધારે, કે ત્યાં હવામાન સારું છે, વાતાવરણ સારું રહે છે, ભૌગોલિક સ્થિતિ સારી છે. બીજું કે ત્યાંથી એટલાન્ટિક પાર કરીને સામે કિનારે યુરોપ છે. એટલે અવર જવર યુરોપ સાથે, યુરોપીય દેશો સાથે એ દેશ જોડાયેલો છે, એના પરિવહન સાથે જોડાયેલો છે, વેપાર સાથે જોડાયેલો છે. ઘણી વખત એવું, કેટલાક તો એવું કહે છે કે કેટલાક લોકો ઇંગ્લેન્ડમાં રહે, પ્લેનમાં બેસીને અમેરિકા જાય, અમેરિકા નોકરી કરીને પાછા પ્લેનમાં બેસીને પાછા લંડન પાછા આવતા રહે. આવું પણ છે. વચ્ચે એટલાન્ટિક મહાસાગર છે, એટલે આવું પણ છે. એટલે મતલબ કે બંને યુરોપ અને અમેરિકા વચ્ચે વેપાર માર્ગે એ જોડાયેલા છે. એટલે પૂર્વ ભાગમાં સૌથી વધારે માનવ વસ્તી છે. વોશિંગ્ટન ત્યાં છે, ન્યુયોર્ક ત્યાં છે, શિકાગો ત્યાં છે, એ બધા એના કિનારા છે, એટલાન્ટિકના કિનારા તરફના નજીકના ભાગો છે. એટલા માટે પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ, ઉત્તર ભાગમાં જે છે કેનેડા છે અને કેનેડાની બોર્ડરે ઉત્તર અમેરિકાના વિસ્તારો છે, ત્યાં પણ માનવ વસ્તી વધારે આવેલી, કારણ કે ત્યાં રેલ અને રસ્તાની સુવિધા સૌથી વધારે છે. જ્યારે અમેરિકાનો જે પશ્ચિમ વિસ્તાર છે, એ પશ્ચિમ વિસ્તાર બાજુ પેસિફિક મહાસાગર છે, ત્યાં વધારે વિશાળ પાડીઓ છે. બીજું વાતાવરણ, એ ત્યાંથી સમુદ્ર, પેસિફિક બહુ મોટો સમુદ્ર છે, ત્યાંથી જે કહેવાય કે વંટોળ ને વાવાઝોડું અને આ બધું જે છે ચક્રવાતની સ્થિતિ વારે વારે આવે છે, ત્યાંના જંગલોમાં આગ લાગવાની સ્થિતિ વારે વારે બને છે. એટલે ત્યાંનું જે વાતાવરણ છે થોડુંક આ બાજુના પૂર્વ ભાગ કરતાં જુદું છે, એટલે ત્યાં માનવ વસ્તી ઓછી છે, જ્યારે આ બાજુ માનવ વસ્તી ગીચ છે. એટલે ત્યાં માનવ વસ્તી છે પણ ઓછી છે. જ્યાં એની સામે પશ્ચિમ યુરોપ જોઈએ તો પશ્ચિમ યુરોપમાં યુકે, જર્મની, ફ્રાન્સ આ દેશો છે. યુકે, જર્મની, ફ્રાન્સ આ બધા બરાબર અમેરિકાના જે પૂર્વ ભાગ છે એની સામે આવેલા છે. મેં તમને હમણાં જ કહ્યું એકબીજા એકબીજાના વેપાર માર્ગે જોડ્યા, વચ્ચે એટલાન્ટિક મહાસાગર છે. આ દેશો અને આ દેશોની સામસામે, એકબીજાની સામસામે છે. અને એટલા માટે થઈ અને આ અહીંયા વેપાર માર્ગે જોડાયેલો છે અને આ દેશો અહીંયા વેપાર માર્ગે જોડાયેલો છે. વચ્ચે માત્ર એટલાન્ટિક મહાસાગર છે અને એટલે ત્યાં માનવ વસ્તી વધારે છે. એટલે એકબીજા સાથે જોડાયેલા હોવાથી માનવ વસ્તી વધારે છે. એટલે વસ્તીનું વિતરણ જે તે સ્થળ સાથે જોડાયેલી બાબત છે. સ્થળ કેવું છે એના આધારે વસ્તીનું વિતરણ ખબર પડે, કે જે તે સ્થળ સાથે જોડાયેલી બાબત છે. સ્થળ ભૌગોલિક રીતે અનુકૂળ છે ત્યાં માનવ વધારે વસવાટ કરવાનો છે. જે પ્રદેશો ભૌગોલિક રીતે અનુકૂળ નથી, દાખલા તરીકે સહરાનું રણ, સહરાનું રણ ભૌગોલિક રીતે માનવને જીવવા માટે અનુકૂળ નથી તો ખાલી છે. મેં હમણાં તમને કચ્છનું ઉદાહરણ આપ્યું તો ત્યાં માનવ વસ્તી ઓછી છે, વસ્તી ગીચતા ઓછી છે. કેમ? કારણ કે જીવવા માટે અનુકૂળ નથી. માનવને જ્યાં અનુકૂળતા હશે, એની પ્રાથમિક જરૂરિયાતો જ્યાં પૂરી થતી હશે, ત્યાં માનવ વસ્તી વધારે છે. એટલે જે તે સ્થળ આધારિત માનવ વસ્તી જોડાયેલી છે. માનવ વસ્તીને સહેલી રીતે માપવા માટેની પદ્ધતિ છે ટકાવારી. આપણે ટકાવારીથી માનવ વસ્તીને આપણે માપીએ છીએ. એટલે કોઈપણ જગ્યાએ માનવ વસ્તીના ડેટા લઈએ, આંકડા લઈએ, તો એને ટકાથી આપણે માપીએ છીએ કે કેટલા ટકા માનવ વસ્તી છે. એક અંદાજ મુજબ દુનિયાની દર પાંચમી વ્યક્તિ ચીનમાં વસે છે. દર પાંચમી વ્યક્તિ ચીનમાં છે. એટલે દુનિયામાં બાળકો જે જન્મ લે છે એમાં દર પાંચમો બાળક ચીનનો ગણવાનો,
દર પાંચમો બાળક ચીનનો અને દર છઠ્ઠો બાળક ભારતનો. પછી બીજા દેશોનો વારો આવે, પછી પાછું દાખલા તરીકે પાંચમા નંબરે ચીન આવે, પછી બીજા દેશ આવે, પછી પાછું દસમા નંબરે ચીન આવે, વળી પાછા બીજા દેશ આવે, પાંચ પંદરમા નંબરે ચીનનું બાળક આવે. આમ ગણવું પડે એમ ભારતનું 6, 12, 18, 24 એ રીતે ભારતનું ગણાય. એટલે આ રીતે ભારત દ્વિતીય નંબરે છે, ચીન પ્રથમ નંબરે છે, કે દર પાંચમી વ્યક્તિ ચીનમાં ગણાય છે. આ પરીક્ષામાં ખાસ પૂછાય છે એટલે થોડું ધ્યાન આપજો ડેટા, કે અને દર છઠ્ઠી વ્યક્તિ એ ભારતની છે. વિશ્વમાં વસ્તી વિસ્તારનું વિતરણ જોઈએ, કે વિશ્વમાં વસ્તી વિસ્તાર ધરાવતા જે પ્રદેશો છે એમાં વધુ વસ્તી વિસ્તારવાળા પ્રદેશોમાં દર ચોરસ કિલોમીટરે 100થી વધારે વસ્તી વિસ્તાર, દર ચોરસ કિલોમીટરે 100થી વધારે વસ્તી વિસ્તાર ધરાવતા દેશો વિશ્વમાં અને ભારતમાં બંનેમાં આપણે જોઈ લઈએ. દર કેટલો છે? દર 100થી વધારે, 100થી વધારે એટલે 500, 1000, 2000, 5000 સુધીની પણ હોય. એમાં વિશ્વમાં આવા જે પ્રદેશો છે એમાં વિશ્વની અંદર વિશ્વમાં ખાસ જોઈએ તો મધ્ય અને દક્ષિણ જાપાન, આ એક વિશ્વનો એક આ ભાગ છે. પછી મંચુરિયાનો પ્રદેશ, મંચુરિયાનો દક્ષિણ ભાગ, ત્યારબાદ છે યાંગસે નદીનો ખીણ પ્રદેશ, ત્યાર પછી વિયેતનામ, પૂર્વ પ્રદેશ, મેકોંગ, મેકોંગનો મુખ ત્રિકોણ પ્રદેશ, મેકોંગનો મુખ ત્રિકોણ પ્રદેશ, પછી બેલ્જિયમ, નેધરલેન્ડ, આ બધા જે દેશો છે, ત્યારે ફ્રાન્સ છે, નાઇલ નદીના કિનારાના મુખ ત્રિકોણ પ્રદેશો, આ બધામાં વિશ્વમાં સૌથી વધારે માનવ વસ્તી, 100 કરતાં વધારે માનવ વસ્તી અહીંયા છે. દાખલા તરીકે મધ્ય અને દક્ષિણ જાપાન છે તેમાં પણ 100 કરતાં માનવ વસ્તી વધારે વસ્તી વિસ્તાર ધરાવે છે. મંચુરિયાનો દક્ષિણ ભાગ, મંચુરિયા નામનો પ્રદેશ છે આખો, ચીનમાં આવેલો એક પ્રદેશનું નામ છે ભાઈ. એટલે તમને કદાચ મંચુરિયા નામ સાંભળીને એવું ના થાય કે આ વાનગી પણ, વાનગી નથી, આ એક પ્રદેશ પણ છે. ત્યાં પછી યાંગસે નદી છે, એ યાંગસે નદીનો ખીણ પ્રદેશ છે, ત્યાં પણ માનવ વસ્તી વધારે છે એટલે એ પણ ચીનમાં આવે છે. વિયેતનામ એ પણ આપણા પૂર્વ દક્ષિણ પૂર્વ એશિયાનો દેશ છે વિયેતનામ, ત્યાંથી જાપાન અને ચીન મહાસાગર નજીક છે એટલે વિયેતનામમાં પણ માનવ વસ્તી વધારે છે. મેકોંગ, મેકોંગ એ દેશ છે અને મેકોંગ નદી છે એટલે મેકોંગ નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, ત્યાં પણ માનવ વસ્તી વધારે છે. બેલ્જિયમ, નેધરલેન્ડ, ફ્રાન્સ, નાઇલ નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, આ બધી જગ્યાએ માનવ વસ્તી વધારે છે. આ વિશ્વમાં છે. જ્યારે ભારતની અંદર, ભારત જો કે આપણને ખ્યાલ જ હોય છતાં પણ ભારતમાં કયા પ્રદેશો જે છે, દાખલા તરીકે ગંગા અને સતલજનું મેદાન, ગંગા અને સતલજનું મેદાન છે, ત્યાર પછી ગંગા અને બ્રહ્મપુત્રા મુખ ત્રિકોણ પ્રદેશ, ત્યારબાદ મહાકૃષ્ણા કાવેરી, ગોદાવરી, આ બધી નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ, કેરળ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગ, આટલા ભારતમાં જે છે જે 100 કરતાં વધુ માનવ વસ્તી વિસ્તાર ધરાવે છે. ગંગા અને સતલજના મેદાનો છે, આપણે ખબર છે હિમાલયમાંથી બાજુ જોડે ઉત્તર ભારતનું મેદાન છે, બહુ વિશાળ મેદાન છે જે ગંગા અને સતલજ અને એની સહાયક નદીઓએ બનાવેલા છે કાપ ઠાલવીને વર્ષોથી, લગભગ 900 મીટર સુધી એનો કાપ છે નીચે,
જેટલા ફળદ્રુપ મેદાનો છે ત્યાં સૌથી વધારે માનવ વસ્તી ગીચતા છે. એ જ રીતે ગંગા અને બ્રહ્મપુત્રનો મુખ ત્રિકોણ પ્રદેશ જ્યાં દરિયા કિનારે મળે છે પશ્ચિમ બંગાળની ખાડીમાં, ત્યાં આગળ માનવ વસ્તી વધારે છે. જ્યાં પશ્ચિમ બંગાળ છે, બાંગ્લાદેશ છે, આ બધા જે પ્રદેશો આવેલા છે ત્યાં આગળ, કોલકાતાને જે આપણું વસવાટ કરે છે તે, પછી મહાકૃષ્ણા, કાવેરી અને ગોદાવરી, આના કિનારા અને મુખ ત્રિકોણ પ્રદેશમાં સૌથી વધારે માનવ વસ્તી છે. કેરળ અને પશ્ચિમ બંગાળનો પણ કેટલોક ભાગ લઈએ ત્યાં પણ માનવ વસ્તી વધારે છે. કેમ આમ છે? તેનું એક કારણ એ છે કે તમે જોયું મોટાભાગની નદીઓ છે, પહેલામાં પણ મોટાભાગની નદીઓ છે, એટલે માનવ વસ્તી આમ પણ કહેવાય છે કે સૌથી પહેલાં માનવ વિકાસનું અથવા માનવ સંસ્કૃતિનું પારણું જો બંધાયું હોય તો એ નદી કિનારે બંધાયેલું છે. માનવ સ્થિર વસવાટ કરતો ક્યાં થયો? તો માનવ સ્થિર વસવાટ કરતો થયો તો નદી કિનારે. અને વિશ્વનું સૌથી પહેલું પારણું એ છે, નાઇલ નદી કિનારે બંધાયેલું છે. ત્યાંથી માનવ વસ્તી સ્થિર રહેતો હતો. એનું કારણ શું હતું? નદીના પાણીનો ઉપયોગ અને નદીની આજુબાજુ આવેલી જમીનના પ્રદેશોનો ઉપયોગ એ ખેતીમાં અને વસવાટ માટે કરતો હતો, એટલે અનુકૂળ છે એના માટે. એટલે કોઈપણ જગ્યાએ હવે તમને થોડો ખ્યાલ આવી ગયો છે કે માનવ વસ્તી જે ગીચ છે એ પ્રદેશો કયા છે, તો નદી કિનારાના અથવા એના મુક્ત ત્રિકોણ પ્રદેશના અથવા એના ખીણ પ્રદેશમાં અથવા જ્યાં અનુકૂળ ભૌગોલિક વિસ્તાર છે ત્યાં માનવ વસ્તી વધારે ગીચ છે. એટલે ભારતમાં પણ મોટાભાગની માનવ વસ્તી જે છે બધી નદી કિનારે ગીચ છે. તો આપણે આ અહીંયા સુધી જોઈએ, પછી મધ્યમ વસ્તી ગીચતાવાળા પ્રદેશો છે, ઓછી વસ્તી ગીચતાવાળા પ્રદેશો છે, એને આપણે નેક્સ્ટ ટાઈમ આવતીકાલે અથવા પરમ દિવસે જોઈશું. ત્યાં સુધી આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ, નમસ્કાર.